बनासकांठा जिल्लामां पशुपालन विभाग तथा बनास डेरीना संयोगथी 28 लाख पशुओने बारकोडेट कड़ी लगावानी खास झुंबेश हाथ धराई छे। राष्ट्रीय पशु रोगना नियंत्रण कार्यक्रम अंतर्गत तमाम गाय अने भैंसोने बारकोडेट कड़ी लगावीने तमाम पशुओनी ऑनलाइन नोंधणी करवामां आवशे। बनासकांठा जिल्लामां पशुपालन विभाग द्वारा पशुओनुं टेगिंग हाथ धरवामां आव्युं छे। पशुपालन विभागे बनास डेरीना सहयोगथी 28 लाख जेटला पशुओने बारकोडेट कड़ी लगावा खास झुंबेश हाथ धरी छे। भारत सरकारना राष्ट्रीय पशु रोग नियंत्रण कार्यक्रम अंतर्गत तमाम गाय अने भैंस वर्गना पशुओने बारकोडेट कड़ी लगावी टेगिंग कराशे। खास करीने खरवा, मुवासा अने ब्रुसेना नामना रोग पर नियंत्रण माटे राज्यना पशुपालन विभाग द्वारा बनास डेरीना सहयोगथी बनासकांठा जिल्लामां अंदाजित 28 लाख जेटला गाय भैंस वर्गना पशुओने टेगिंगनी कामगीरी आगामी 31/12/2020 સુધીમાં પૂર્ણ કરાશે। અત્યારે જે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જે સરકારશ્રીમાં અત્યારે જે રોગ જે મહત્વના રોગ છે કે જે આર્થિક નુકસાન કરે છે એમાં ખરવા મોવાસા રોગ અને બ્રુસેલા રોગ અને આ બે રોગને નિયંત્રિત કરવા માટે ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર દ્વારા આપણે બધા જ પશુઓ સાબરકાંઠા જિલ્લા અને બનાસકાંઠા જિલ્લામાં આપણે જે 28 લાખ ગાય અને ભેંસ વર્ગનું પશુધન છે એના ઘરે ઘરે જઈ અને કડી મારી અને એનું આઇડેન્ટિફિકેશન કરવાનું થાય છે અને એ આઇડેન્ટિફિકેશન કર્યા બાદ એને ઇનાફ પોર્ટલ જે છે NDDB નું એમાં ઓનલાઈન એન્ટ્રી કરી અને ઓનરના નામે રજીસ્ટ્રેશન કરવાનું થાય છે જેથી કરીને ભવિષ્યમાં આ જે ડેટા ઉપલબ્ધ થશે એનાથી દરેક પશુનું મોનિટરિંગ આંગળીના ટેરવે થઈ શકશે અને એનાથી એના આરોગ્ય એનું સ્વાસ્થ્ય અને એના બીજી વેક્સિનેશન રોગ અટકાયતના પગલા આવી બધી જ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ થશે। પશુની ઓળખની નોંધણી INAPH સોફ્ટવેરમાં કરવામાં થશે જેના થકી ભવિષ્યમાં પશુ ઉત્પાદન આરોગ્ય અને રોગ અટકાયતી પગલાની માહિતી અપડેટ થશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પશુ પેદાશોના પોષણક્ષમ ભાવો સાથે નિકાસ પણ સહેલાઈથી થશે જેનો લાભ પશુપાલકોને મળશે। આ કામગીરીમાં અત્યારે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગની 90 ટીમો કામે લાગી છે જ્યારે બનાસ ડેરીના 1100 જેટલા કર્મચારીઓ પણ આ કામગીરીમાં જોડાયા છે અને માઇક્રો પ્લાનિંગ દ્વારા આ પશુઓનું ટેગિંગની કામગીરી થશે ત્યારે કોઈપણ પશુ આ બાર કોટેડની પ્રક્રિયામાં રહી નહીં જાય તે માટે બનાસકાંઠા જિલ્લા નાયબ પશુપાલન નિયામકે પશુપાલકોને અનુરોધ કર્યો છે। જો કે પશુપાલન વિભાગની 90 ટીમો કામે લાગી છે, તમામ પશુપાલક તેમના પશુઓની ગણતરી કરાવે તેવી અપીલ કરાઈ છે। કેમેરામેન સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।